नर्मदा જિલ્લાના રાજપીપળા તાલુકાની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પડતી મુશ્કેલીઓની રજૂઆતો સાંભળી ભાજપ સાંસદ મનસુખ વસાવા હોસ્પિટલ પહોંચ્યા, પરંતુ હોસ્પિટલમાં મનસુખ વસાવાને એવો કડક અનુભવ થયો કે તેઓ ઉકળી ઉઠ્યા અને સિવિલ સુપરિન્ટેન્ડન્ટને જાહેરમાં ખખડાવ્યા હતા। રાજપીપળા સિવિલ હોસ્પિટલ બહુમાળી બિલ્ડિંગમાં લઈ જવામાં આવી હતી, ત્યારબાદ મેડિકલ કોલેજ ચાલુ થઈ ત્યારે સુવિધાઓ વધારવાની જગ્યાએ દર્દીની ફરિયાદો ઉઠી હતી કે ટ્રીટમેન્ટ બરોબર થતી નથી, દર્દીને વહેલા રજા આપી દેવામાં આવે છે અથવા વડોદરા રિફર કરી દેવામાં આવે છે। રજાને લઈ સાંસદ મનસુખ વસાવાએ રાજપીપળા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી, જ્યાં તેમણે દર્દીઓના ખબર અંતર પૂછ્યા અને સુવિધાઓ કેવી છે તે બાબતે પૂછપરછ કરતા મેડિકલ ઓફિસર કેજી મિરાજ સહિત ડોક્ટરો દોડી આવ્યા હતા અને સમગ્ર બાબતો સમજાવી હતી, પરંતુ સિવિલ સુપરિન્ટેન્ડન્ટ આવ્યા ન હતા। ઉલટું સાંસદને કામ હોય તો મારી ચેમ્બરમાં આવે તેવું કહ્યું હતું। આથી સાંસદ મનસુખ વસાવાએ સિવિલ સુપરિન્ટેન્ડન્ટને જાહેરમાં ખખડાવ્યા હતા। પ્રકારની બીમારીઓ છે અને એના ડોક્ટર મેણાત સાહેબે બહુ સારી ટ્રીટમેન્ટ કરી છે, પણ છતાં પણ એને હજુ સારું થયું નથી એટલે એને રજા આપવામાં આવી। એના દર્દીઓ અન્ય લોકોએ પણ કીધું કે આ શેષપુરના દર્દીને હજુ સારું નથી અને અહીંયાથી રજા આપવામાં આવે છે। સ્વાભાવિક છે કે અહીંના જે ડૉક્ટરની ટીમે સારી મહેનત કરી, પરંતુ અહીંયા જે પ્રકારના નિષ્ણાત ડૉક્ટર હોવા જોઈએ, જે બીમારીના અલગ અલગ પ્રકારના જે ક્વોલિફાઈડ ડૉક્ટરો હોવા જોઈએ, એ ન હોવાના કારણે આવા અનેક દર્દીઓને રજા આપી દેવામાં આવે છે। એ સ્વાભાવિક છે કે આ ગરીબ દર્દી રજા આપી તો ક્યાં જાય, એને ક્યાં જવું એ સમજણ નથી હોતી, તો અમારા દીવાને ફોન કરે। આ એક કેસ નથી, આવા અનેક કેસ અમારી પાસે આવે છે, તો આ બાબતની મને ખબર પડી એટલે આવા ભૂતકાળમાં પણ અનેક ઘટનાઓ ઘટી છે, એટલે તાત્કાલિક હું મુલાકાત માટે આવ્યો, દર્દીને મળ્યો। દર્દીએ પણ કીધું કે ડૉક્ટરો એના જે મેણાત સાહેબ છે અને બાકીના જે એનો સ્ટાફ છે ખૂબ સારી કાળજી રાખે છે। આ બાબતે વધુ માહિતી માટે અહીંના સુપરિન્ટેન્ડન્ટ ડૉક્ટર કોઠારી સાહેબને મેં પૂછપરછ માટે બોલાવ્યા કે આપણે કયા કયા પ્રકારના નિષ્ણાત ડૉક્ટરની જરૂર છે અને બાકીના કેટલા સાધનો છે, એક્સરે છે કે કયા કયા વધારાના સાધનોની જરૂર છે, એ માહિતી મને આપે કોઠારી સાહેબ તો સરકારમાં રજૂઆત કરું। પણ ડૉક્ટર કોઠારી સુપરિન્ટેન્ડન્ટે એવું કીધું કે સંસદ સભ્યને જરૂર હોય તો મારી ઓફિસમાં આવે। તો આ માનસિકતાવાળા ડૉક્ટરો અહીંયા હોય તો ગરીબ દર્દીને આ રીતના કઈ રીતના સેવા કરવાની, અમારી સાથે જે રીતના જવાબ મળે એવા અન્ય દર્દીને દર્દીના સગાને પણ જવાબ મળે છે, એટલે પેલો દર્દી સારો થવાના બદલે અહીંનો જે માહોલ જોઈને વધારે બીમાર થાય છે। અને બીજી વાત રહી, અહીંયા રાજપીપળા હોસ્પિટલમાં સૌથી વધારે દર્દીઓ આવે છે ડેડિયાપાડાના આજે દર્દી પણ ડેડિયાપાડાનો છે, બીજો એક બીજા પણ દર્દી એ છે પણ ડેડિયાપાડાનો છે। ડેડિયાપાડા હોસ્પિટલ 6 મહિના ઉપરથી બનીને કમ્પ્લીટ તૈયાર છે, પણ ત્યાં એક જ ડૉક્ટર છે, એના કારણે ઉદ્ઘાટન થતું નથી। વારંવાર મેં માનનીય મુખ્યમંત્રીને રજૂઆત કરી છે, માનનીય મુખ્યમંત્રીએ પણ ઋષિકેશ પટેલને કીધું કે આ હોસ્પિટલનું તાત્કાલિક ઉદ્ઘાટન કરો। ઋષિકેશ પટેલ અને એમની ટીમ, એમના કમિશનર હશે કે જે હશે, આદિવાસી વિસ્તારમાં ડૉક્ટરો સારા મૂકવા રાજી નથી, કોઈને કોઈ પ્રકારનું બહાનું કાઢે છે। આ જવાબદારી ઋષિકેશ પટેલની છે મંત્રીની, અને જવાબદારી કમિશનરની છે। પહેલાના સમાજમાં ડૉક્ટરો રહેતા હતા, આજ રાજપીપળા સિવિલ હોસ્પિટલની અંદર 20-25 વર્ષ પહેલાં ક્વોલિફાઈડ ડૉક્ટર હતા એક એક દર્દી બીમારીના, તો આજે તો ઘણું બધું પરિવર્તન, ઘણી બધી સુવિધા છે, પણ કોઈક ન કોઈક કારણસર આદિવાસી વિસ્તારની અંદર સારા ડૉક્ટરો આવતા નથી, અને આવે છે તો કામ ચલાવો, ના આવે છે તો શીખાવો। આ રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં પણ ક્વોલિફાઈડ ડૉક્ટરની જરૂર છે, કેટલાક સાધનોની ઘટ છે, એ સાધનો પૂરતા હોવા જોઈએ, અને ખાસ કરીને ડેડિયાપાડાના દર્દીઓ અહીંયા આવે છે કારણ કે ત્યાં ડેડિયાપાડા કોઈ જ પ્રકારની સુવિધા નથી, એટલે સામાન્ય બીમારીવાળાને પણ રાજપીપળા સિવિલ હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવે છે। તો મેં સરકારમાં હું આક્રમક રીતના રજૂઆત બહુ 6 મહિનાથી રજૂઆત કરું છું, અને આભાર માનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો, વારંવાર એમને મંત્રી શ્રી ઋષિકેશનું ધ્યાન દોર્યું છે, એ વિભાગનું પણ ધ્યાન દોર્યું છે, પણ મને લાગે છે કે આરોગ્ય વિભાગના કેટલા ઉચ્ચ અધિકારી જાડી ચામડીના લોકો છે, જેના કારણે આ પ્રશ્નોનો ઉકેલ લાવતા, કમસે કમ હોસ્પિટલ ઉદઘાટન તો કરો ભાઈ,
ને ઉદઘાટન કરો ને એ સાથે ક્વોલિફાઈડ નિષ્ણાત ડોક્ટરો ત્યાં મૂકો, નિષ્ણાત ડોક્ટરો મૂકો, નહીં તો આ સ્થિતિ જ રહેશે. જો આજે લોકોનો જે દર્દ ને દુઃખ છે એ જોઈને હું આજે આ નહીં બોલવું પડે, છતાં પણ મારે બોલવું પડશે. રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સુપરિન્ટેન્ડન્ટ વગેરે ઇન્ચાર્જ, રાજપીપળા ઇન્ચાર્જ છે, જે એને ભાન નથી કે એક સંસદ સભ્ય બોલાવે તો ભાઈ આપણે સાથે મળીને એના પ્રશ્નો ઉકેલવાના છે. તેને એવું કીધું કે મનસુખભાઈની સંસદ સભ્યની જરૂર છે, મારા ઓફિસમાં આવે, હું ઓફિસમાં બી જઈશું, પણ એની માનસિકતા દૂર કરે. હું ઓફિસ, હું તો નાનો માણસ છું, સરળ માણસ છું, હું તો ફૂટપાથ પર બેસી વાત કરી શકું, પણ આજે કોઠારીની જે માનસિકતા છે એના શું ઇન્ટર છે. તો મારી માંગણી છે કે અહીંયા કાયમી અને સમજદાર આદિવાસી વિસ્તારને સમજી શકે એવા સુપરિન્ટેન્ડન્ટની જરૂર છે, અને બીજા અન્ય ક્વોલિફાઈડ ડૉક્ટરોની જરૂર છે. પ્રસૂતિ વિભાગના પણ ઘણી બધી ફરિયાદો છે, પ્રાઇવેટ લોકો સાથે સેટિંગ છે પ્રસૂતિ વિભાગનું, એ પણ આવનારા દિવસો અમે દૂર કરાવીશું. આપ સૌને આ પ્રકારની બીમારીઓ છે અને એના ડૉક્ટર મેણાત સાહેબે બહુ સારી ટ્રીટમેન્ટ કરી છે, પણ છતાં પણ એને હજુ સારું થયું નથી એટલે એને રજા આપવામાં આવી. એના દર્દીઓ અન્ય લોકોએ પણ કીધું કે આ શેષપુરના દર્દીને હજુ સારું નથી અને અહીંયાથી રજા આપવામાં આવે છે. સ્વાભાવિક છે કે અહીંના જે ડૉક્ટરની ટીમે સારી મહેનત કરી, પરંતુ અહીંયા જે પ્રકારના નિષ્ણાત ડૉક્ટર હોવા જોઈએ, જે બીમારીના અલગ અલગ પ્રકારના જે ક્વોલિફાઈડ ડૉક્ટરો હોવા જોઈએ, એ ન હોવાના કારણે આવા અનેક દર્દીઓને રજા આપી દેવામાં આવે છે. એ સ્વાભાવિક છે કે આ ગરીબ દર્દી રજા આપી તો ક્યાં જાય, એને ક્યાં જવું એ સમજણ નથી હોતી, તો અમારા દીવાને ફોન કર્યો. આ એક કેસ નથી, આવા અનેક કેસ અમારી પાસે આવે છે. તો આ બાબતની મને ખબર પડી એટલે આવા ભૂતકાળમાં પણ અનેક ઘટનાઓ ઘટી છે, એટલે તાત્કાલિક હું મુલાકાત માટે આવ્યો, દર્દીને મળ્યો. દર્દીએ પણ કીધું કે ડૉક્ટરો એના જે મેણાત સાહેબ છે અને બાકીના જે એનો સ્ટાફ છે ખૂબ સારી કાળજી રાખે છે. આ બાબતે વધુ માહિતી માટે અહીંના સુપરિન્ટેન્ડન્ટ ડૉક્ટર કોઠારી સાહેબને મેં પૂછપરછ માટે બોલાયા કે આપણે કયા કયા પ્રકારના નિષ્ણાત ડૉક્ટરની જરૂર છે ને બાકીના કેટલાક સાધનો છે, એક્સરે છે કે કયા કયા વધારાના સાધનોની જરૂર છે, એ માહિતી મને આપે કોઠારી સાહેબ તો સરકારમાં રજૂઆત કરું. પણ ડૉક્ટર કોઠારી સુપરિન્ટેન્ડન્ટે એવું કીધું કે સંસદ સભ્યની જરૂર હોય તો મારી ઓફિસમાં આવે. તો આ માનસિકતાવાળા ડૉક્ટરો અહીંયા હોય તો ગરીબ દર્દીને આ રીતના કઈ રીતના સેવા કરવાની, અમારી સાથે જે રીતના જવાબ મળે એવા અન્ય દર્દીને, દર્દીના સગાઓને પણ જવાબ મળે છે. એટલે પેલો દર્દી સારો થવાના બદલે અહીંનો જે માહોલ દેવને વધારે બીમાર થાય. અને બીજી વાત રહી, અહીંયા રાજપીપળા હોસ્પિટલમાં સૌથી વધારે દર્દીઓ આવે છે ડેડિયાપાડાના, ડેડિયાપાડાના આજે દર્દીઓ પણ ડેડિયાપાડાના છે, બીજો એક બીજા પણ દર્દી એ છે પણ ડેડિયાપાડાના છે. ડેડિયાપાડા હોસ્પિટલ 6 મહિના ઉપરથી બનીને કમ્પ્લીટ તૈયાર છે, પણ ત્યાં એક જ ડૉક્ટર છે, એના કારણે ઉદઘાટન થતું નથી. વારંવાર મેં માનનીય મુખ્યમંત્રીને રજૂઆત કરી છે, માનનીય મુખ્યમંત્રીએ પણ ઋષિકેશ પટેલને કીધું કે આ હોસ્પિટલનું તાત્કાલિક ઉદઘાટન કરો. ઋષિકેશ પટેલ અને એમની ટીમ, એમના કમિશનર હશે કે જે હશે, આદિવાસી વિસ્તારમાં ડૉક્ટરો સારા મૂકવા રાજી નથી, કોઈને કોઈ પ્રકારનું બહાનું કાઢે છે. આ જવાબદારી ઋષિકેશ પટેલની છે મંત્રીની, અને જવાબદારી કમિશનરની છે. પહેલાના સમાજમાં ડૉક્ટરો રહેતા હતા, આજ રાજપીપળા સિવિલ હોસ્પિટલની અંદર 20-25 વર્ષ પહેલાં ક્વોલિફાઈડ ડૉક્ટર હતા એક એક દર્દી બીમારીના. તો આજે તો ઘણું બધું પરિવર્તન, ઘણી બધી સુવિધા છે, પણ કોઈકનું કોઈક કારણસર આદિવાસી વિસ્તારની અંદર સારા ડૉક્ટરો આવતા નથી, અને આવે છે તો કામ ચલાવો, ના આવે છે તો શીખાવો. આ રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં પણ ક્વોલિફાઈડ ડૉક્ટરની જરૂર છે, કેટલાક સાધનોની ઘટ છે, એ સાધનો પૂરતા હોવા જોઈએ, અને ખાસ કરીને ડેડિયાપાડાના દર્દીઓ અહીંયા આવે છે, કારણ કે ત્યાં ડેડિયાપાડા કોઈ જ પ્રકારની સુવિધા નથી, એટલે સામાન્ય બીમારીવાળાને પણ રાજપીપળા સિવિલ હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવે છે. તો મેં સરકારમાં હું આક્રમક રીતના રજૂઆત, બહુ 6 મહિનાથી રજૂઆત કરું છું, અને આભાર માનું મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલ સાહેબનું વારંવાર એમને મંત્રી શ્રી ઋષિકેશનું ધ્યાન દોર્યું છે, એ વિભાગનું પણ ધ્યાન દોર્યું છે, પણ મને લાગે છે કે આરોગ્ય વિભાગના કેટલા ઉચ્ચ અધિકારી જાડી ચામડીના લોકો છે, જેના કારણે આ પ્રશ્નોનો ઉકેલ લાવતા કમસે કમ હોસ્પિટલ ઉદઘાટન તો કરો ભાઈ, અને ઉદઘાટન કરો અને એ સાથે ક્વોલિફાઈડ નિષ્ણાત ડોક્ટરો ત્યાં મૂકો, નિષ્ણાત ડોક્ટરો મૂકો, નહીં તો આ સ્થિતિ જ રહેશે. જો આજે લોકોનો જે દર્દ અને દુઃખ છે એ જોઈને હું આજે આ નહીં બોલવું પડે, છતાં પણ મારે બોલવું પડે છે. રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ વગેરે રાજપીપળા ઇન્ચાર્જ છે, જે એને ભાન નથી કે એક સંસદ સભ્ય બોલાવે તો ભાઈ આપણે સાથે મળીને એના પ્રશ્નો ઉકેલવાના છે. તેને એવું કીધું કે મનસુખભાઈની સંસદ સભ્યની જરૂર છે, મારા ઓફિસમાં આવે, હું ઓફિસમાં બી જઈશું, પણ એની માનસિકતા દૂર કરે. હું ઓફિસ, હું તો નાનો માણસ છું, સરળ માણસ છું, હું તો ફૂટપાથ પર બેસી વાત કરી શકું, પણ આજે કોઠારીની જે માનસિકતા છે એના શું ઇન્ચાર્જ છે. તો મારી માંગણી છે કે અહીંયા કાયમી અને સમજદાર આદિવાસી વિસ્તારને સમજી શકે એવા સુપ્રિન્ટેન્ડન્ટની જરૂર છે, અને બીજા અન્ય ક્વોલિફાઈડ ડોક્ટરોની જરૂર છે. પ્રસૂતિ વિભાગના પણ ઘણી બધી ફરિયાદો છે, પ્રાઇવેટ લોકો સાથે સેટિંગ છે પ્રસૂતિ વિભાગનું, એ પણ આવનારા દિવસો મેં દૂર કરાવીશું. આપ સૌનો આભાર. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.